અમુક અમુક જીવતા હોય ત્યાં સુધી તો બધાને મૂંઝવે મર્યા પછી મૂંઝવતા જાય એટલે બહુ જાડું ન થવું અને થવું હોય ને તો મરતા પહેલાં પતલું થઈ જવું છેલ્લે શું છે ઓલા ચાર જણા જે બિચારા હોય ને એને ઉપાધિ થાય કે હવે આને આપણે આમ આને ઉપાડશું કઈ રીતે એટલે બહુ જાડા હોય બેન કે ભાઈ એને વાંધો નહીં થોડુંક રહ્યો એનો પણ પછી છે ને થોડુંક પતલું થઈ જવું મરતા પહેલાં એટલે વાહે ચાર વા જણાને ઉપાધી નહીં અમુક અમુક ખાઈ ખાઈને ખડીક્યા જ કરેસ પણ બેન આમ આયલા જાતા હતા ને તે વાહે વાય એક છોકરો આયલો જતો હતો તે બેન આયલા જાય ચૈત્ર વૈશાખનો તડકો ને આમ ઝાડા બેન બહુ ને આયલા જાય ને વાહે વાહે એક છોકરો આયલો જાય તે ઘણી વાર સુધી આ છોકરોની પાછળ પાછળ જ ચાલ્યો જાય એટલે બેન કે વાંહે વાહે હું આયલો આવ્યો છું રાવડો છોકરો કે વાહે વાહે નહીં તમારા છાંયે છાંય આયલો આવું સુ વાહે નહીં તમારા છાંયે છાંય આયલો આવવું કે એટલે એટલા જાડા હોય અમુક અમુક માણસો એટલે હવે હવે જે છે ને આખો આ જમાનો એટલો બધો ઓલો આવ્યો છે ને કે થોડુંક વજન છે ને ઓછું રાખજો મારે તમને આજે એટલી વાત એમાં જ કેવી કે બહુ વજન વધી જાય ને પછી રોગ બહુ વધારે થાય ડાયાબિટીસ છે કોલેસ્ટ્રોલ છે આ તે બધું બહુ એટલે થોડીક એક્સરસાઇઝ કરવી થોડુંક કામ કરતું રહેવું અને થોડુંક ખાવામાં ધ્યાન રાખવું ખાવામાં ધ્યાન એટલું જ રાખવાનું કે ભૂખ કરતાં થોડું ઓછું ખાવાનું ગમે એટલી આપણી ગમતી પ્રિય ચીજ હોય પણ ફૂલ ટાંકી નહીં કરવાની ક્યારે હા અટાણે ઘણા એમ કહે છે કે આ ફોર વ્હીલ ગાડી હોય ને તો એની ટાંકી અટાણે ઉનાળામાં ફૂલ ન કરાય કારણ કે ક્યારેક એમાં ગેસ થાય તો ઘણીવાર ટાંકી ફાટે તો એ ટાંકી થોડીક અધૂરી રાખવી પડે એમ આવડિયા ટાંકી થોડીક અધૂરી રાખવી ગમે એટલી પ્રિય આપણી આઈટમ હોય જો બે ત્રણ ચીજ તમને હું કહું જે હું મારા જીવનમાં રાખું એ એક તો ગમે એવું આપણને ગમતું ભોજન હોય કોઈથી ફૂલ નહીં ખાવાનું હા થોડુંક ઓછું જ ખાવાનું બીજું કે આપણી ગમતી આઈટમ હોય તો એક દિવસમાં એક હારે જાજી નહીં ખાવાની લાડવા બનાવ્યા તો એક ખાવાનો બહુ તો બે ખાવાના બે લાડવા પછી કાલ ખાવાના આ પેંડા બનાવ્યા હોય તો આજ બે ખાધા કાલ બે ખાવા એકે ઘાય દહ દહ નો દાબી જવાય આઈસ્ક્રીમ હોય તો એક કપ ખવાય બે કપ ખવાય બહુ નાના નાના હોય કદાચ તો ત્રણ ખવાય પણ પછી તમે દહ દહ કપ દાબી જાઓ સવારે પછી બોલી ન એક આવું આવું ન કરવું ખાવામાં થોડોક કંટ્રોલ રાખો અને જાડું શરીર એ સારું નથી એ રોગનું ઘર છે એટલે બને તો સવારમાં થોડું વોકિંગ શરૂ કરવું થોડું જમવામાં ધ્યાન અને જો વજન ઘટાડવાના યુટ્યુબમાં ને ન્યૂઝમાં ને બીજે ને ત્રીજે હજારો ઉપાયો આવશે આમ કરો તો વજન ઘટી જાય ને હવારમાં ગરમ પાણી પીવો તો વજન ઘટી જાય ને લીંબુ નાખીને પીવો તો ઘટી જાય ને હવારમાં આમ કરો તો ઘટી જાય તેમ ઘટી જાય બધા ઉપાયોમાં મને ભરોસો નથી સૌથી બેસ્ટ ઉપાય ઓછું ખાવ એટલે ઘટી જાય આ બેસ્ટ ઉપાય છે ને કારગર ઉપાય ઓછું ખાવ એટલે ઘટી જાય સાદું ભોજન જમવું બહુ તીખું તેલવાળું અને ઘીવાળું નહીં પછી વજન વધી જાય પછી શું થાય ઘટાડવા માટે મહેનત કરવી પડે એટલે થોડુંક વજન ઘટાડવું પડી જવું અમુક અમુક જીવતા હોય ત્યાં સુધી તો મૂંઝવે મર્યા પછી મૂંઝવતા જાય એટલે બહુ જાડું ન થવું અને થવું હોય ને તો મરતા પેલા પતલું થઈ જવું છેલ્લે હું છે એટલે ચાર જણા જે બિચારા હોય ને એને ઉપાધિ થાય કે હવે આને આપણે આમ આને ઉપાડશું કઈ રીતે એટલે બહુ જાડા હોય બેન કે ભાઈ એને વાંધો નહીં થોડુંક રહ્યો એનો પણ પછી છે ને થોડુંક પતલું થઈ જવું મરતા પહેલાં એટલે વાહે ચાર વા જણાને ઉપાધી નહીં અમુક અમુક ખાઈ ખાઈને ખડીક્યા જ કરેસ પણ બેન આમ આયલા જતા હતા ને તે વાહેવા એક એક છોકરો આયલો જતો હતો તે બેન આયલા જાય ચૈત્ર વૈશાખનો તડકો ને આમ ઝાડા બેન બહુ ને આયલા જાય ને વાહે વાહે એક છોકરો આયલો જાય તે ઘણી વાર સુધી આ છોકરોની પાછળ પાછળ જ ચાલ્યો જાય એટલે બેન કે વાંહે વાહે હું આયલો આવ્યો છું તાવડો છોકરો કે વાહે વાહે નહીં તમારા છાંયે છાંયે આયલો આવું વાહે નહીં તમારા છાંયે છાંય આયલો આવું શું કે એટલે એટલા જાડા હોય અમુક અમુક માણસો એટલે હવે હવે જે છે ને આખો આ જમાનો એટલો બધો ઓલો આવ્યો છે ને કે થોડુંક વજન છે ને ઓછું રાખજો મારે તમને આજે એટલી વાત એમાં કેવી કે બહુ વજન વધી જાય ને પછી રોગ બહુ વધારે થાય ડાયાબિટીસ છે કોલેસ્ટ્રોલ છે આ તે બધું બહુ એટલે થોડીક એક્સરસાઇઝ કરવી થોડુંક કામ કરતું રહેવું અને થોડુંક ખાવામાં ધ્યાન રાખવું ખાવામાં ધ્યાન એટલું જ રાખવાનું કે ભૂખ કરતાં થોડું ઓછું ખાવાનું ગમે એટલી આપણી ગમતી પ્રિય ચીજ હોય પણ ફૂલ ટાંકી નહીં કરવાની ક્યારે હા અટાણે ઘણા એમ કહે છે કે આ ફોર વ્હીલ ગાડી હોય ને તો એની ટાંકી અટાણે ઉનાળામાં ફૂલ ન કરાય કારણ કે ક્યારેક એમાં ગેસ થાય તો ઘણીવાર ટાંકી ફાટે તો એ ટાંકી થોડીક અધૂરી રાખવી પડે એમ આવડિયા ટાંકી થોડીક અધૂરી રાખવી ગમે એટલી પ્રિય આપણી આઈટમ હોય જો બે ત્રણ ચીજ તમને હું કહું જે હું મારા જીવનમાં રાખું એ એક તો ગમે એવું આપણને ગમતું ભોજન હોય કોઈથી ફૂલ નહીં ખાવાનું હા થોડુંક ઓછું જ ખાવાનું બીજું કે આપણી ગમતી આઈટમ હોય તો એક દિવસમાં એક હારે જાજી નહીં ખાવાની લાડવા બનાવ્યા તો એક ખાવાનો બહુ તો બે ખાવાના બે લાડવા પછી કાલ ખાવાના પેંડા બનાવ્યા હોય તો આજ બે ખાધા કાલ બે ખાવા એકે ઘરે દહ દહ નો દાબી જવાય આઈસ્ક્રીમ હોય તો એક કપ ખવાય બે કપ ખવાય બહુ નાના નાના હોય કદાચ તો ત્રણ ખવાય પણ પછી તમે દહ દહ કપ દાબી જાઓ સવારે પછી બોલી ન શકો આવું આવું ન કરવું ખાવામાં થોડોક કંટ્રોલ રાખો અને જાડું શરીર એ સારું નથી એ રોગનું ઘર છે એટલે બને તો સવારમાં થોડું વોકિંગ શરૂ કરવું થોડું જમવામાં ધ્યાન અને જો વજન ઘટાડવાના યુટ્યુબમાં ને ન્યૂઝમાં ને બીજે ને ત્રીજે હજારો ઉપાયો આવશે આમ કરો તો વજન ઘટી જાય ને હવારમાં ગરમ પાણી પીવો તો વજન ઘટી જાય ને લીંબુ નાખીને પીવો તો ઘટી જાય હવારમાં આમ કરો તો ઘટી જાય તેમ ઘટી જાય બધા ઉપાયોમાં મને ભરોસો નથી સૌથી બેસ્ટ ઉપાય ઓછું ખાવ એટલે ઘટી જાય આ બેસ્ટ ઉપાય છે ને કારગર ઉપાય ઓછું ખાવ એટલે ઘટી જાય સાદું ભોજન જમવું બહુ તીખું તેલવાળું અને ઘીવાળું નહીં પછી વજન વધી જાય પછી શું થાય ઘટાડવા માટે મહેનત કરવી પડે એટલે થોડુંક વજન ઘટાડે ઉપાડી આવું અમુક અમુક જીવતા હોય ત્યાં સુધી તો બધાને મૂંઝવે મર્યા પછી મૂંઝવતા જાય એટલે બહુ જાડું ન થવું અને થાવું હોય ને તો મરતા પહેલા પતલું થઈ જવું છેલ્લે શું છે ઓલા ચાર જણા જે બિચારા હોય ને એને ઉપાધિ થાય કે હવે આને આપણે આમ આને ઉપાડશું કઈ રીતે એટલે બહુ જાડા હોય બેન કે ભાઈ એને વાંધો નહીં થોડુંક રહ્યો એનો પણ પછી છે ને થોડુંક પતલું થઈ જવું મરતા પહેલા એટલે વાહે ચાર વા જણાને ઉપાધી નહીં અમુક અમુક ખાઈ ખાઈને ખડીક્યા જ કરે પણ બેન આમ આયલા જતા હતા ને એક એક છોકરો આયલો જતો હતો તે બેન આયલા જાય ચૈત્ર વૈશાખ નો તડકો ને આમ જાડા બેન બહુ ને આયલા જાય ને વાહે વાહે એક છોકરો આયલો જાય તે ઘણી વાર સુધી આ છોકરાની પાછળ પાછળ જ ચાલ્યો જાય એટલે બેન કે વાહે વાહે હું આયલો આવ્યો છું તાવડો છોકરો કે વાહે વાહે નહીં તમારા છાંયે છાંય આયલો આવું છું વાહે નહીં તમારા છાંયે છાંય આયલો આવું કે એટલે એટલા જાડા હોય અમુક અમુક માણસો એટલે હવે હવે જે છે ને આખો આ જમાનો એટલો બધો ઓલો આવ્યો છે ને કે થોડુંક વજન છે ને ઓછું રાખજો મારે તમને આજે એટલી વાત એમાં કેવી કે બહુ વજન વધી જાય ને પછી રોગ બહુ વધારે થાય ડાયાબિટીસ છે કોલેસ્ટ્રોલ છે આ તે બધું બહુ એટલે થોડીક એક્સરસાઇઝ કરવી થોડુંક કામ કરતું રહેવું અને થોડુંક ખાવામાં ધ્યાન રાખવું ખાવામાં ધ્યાન એટલું જ રાખવાનું કે ભૂખ કરતાં થોડું ઓછું ખાવાનું ગમે એટલી આપણી ગમતી પ્રિય ચીજ હોય પણ ફૂલ ટાંકી નહીં કરવાની ક્યારે હા અટાણે ઘણા એમ કહે છે કે આ ફોર વ્હીલ ગાડી હોય ને તો એની ટાંકી અટાણે ઉનાળામાં ફૂલ ન કરાય કારણ કે ક્યારેક એમાં ગેસ થાય તો ઘણીવાર ટાંકી ફાટે તો એ ટાંકી થોડીક અધૂરી રાખવી પડે એમ આવડી ટાંકી થોડીક અધૂરી રાખવી ગમે એટલી પ્રિય આપણી આઈટમ હોય જો બે ત્રણ ચીજ તમને હું કહું જે હું મારા જીવનમાં રાખું એક તો ગમે એવું આપણને ગમતું ભોજન હોય કોઈથી ફૂલ નહીં ખાવાનું હા થોડુંક ઓછું જ ખાવાનું બીજું કે આપણી ગમતી આઈટમ હોય તો એક દિવસમાં એક આર્યજાજી નહીં ખાવાની લાડવા બનાવ્યા એક ખાવાનો બહુ તો બે ખાવાના બે લાડવા પછી કાલ ખાવાના આ પેંડા બનાવ્યો હોય આજ બે ખાધા કાલ બે ખાવા એક ઘારે દહ દહ નો દાબી જવાય આઈસ્ક્રીમ હોય તો એક કપ ખવાય બે કપ ખવાય બહુ નાના નાના હોય કદાચ તો ત્રણ ખવાય પણ પછી તમે દહ દહ કપ દાબી જાવ હવારે પછી બોલી ન શકો આવું આવું ન કરવું ખાવામાં થોડો કંટ્રોલ રાખો અને જાડું શરીર એ સારું નથી એ રોગનું ઘર છે એટલે બને તો સવારમાં થોડું વોકિંગ શરૂ કરવું થોડું જમવામાં ધ્યાન અને જો વજન ઘટાડવાના યુટ્યુબમાં ને ન્યૂઝમાં ને બીજે ને ત્રીજે ને હજારો ઉપાયો આવશે આમ કરો તો વજન ઘટી જાય ને હવારમાં ગરમ પાણી પીવો તો વજન ઘટી જાય ને લીંબુ નાખીને પીવો તો ઘટી જાય હવારમાં આમ કરો તો ઘટી જાય તેમ ઘટી જાય બધા ઉપાયોમાં મને ભરોસો નથી બેસ્ટ ઉપાય ઓછું ખાવ એટલે ઘટી જાય આ બેસ્ટ ઉપાય છે ને કારગર ઉપાય ઓછું ખાવ એટલે ઘટી જાય સાદું ભોજન જમવું બહુ તીખું તેલવાળું અને ઘીવાળું નહીં પછી વજન વધી જાય પછી શું થાય ઘટાડવા માટે મહેનત કરવી પડે એટલે થોડુંક વજન ઘટાડવું